મોરબીમાં બે પક્ષ સામસામે આવી જતા બેની હત્યા થવાના પ્રકરણમાં એક પક્ષની ફરિયાદના આધારે ધરપકડ કરી રહેલા છ આરોપીઓને કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવ્યા છે, જેમાં કોર્ટે છ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરી આપ્યા છે. આ સાથે પોલીસે બે બાળ આરોપીઓનો પણ કબજો લીધો હોવાનું જાણવા મળ્યું છે. મોરબીની બારશાખ રાજપૂત શેરીમાં બે પક્ષો વચ્ચે થયેલ ફાયરિંગ અંગેની મારામારી બનાવમાં બંને પક્ષથી એક એક યુવાનનું મોત થયું છે, જેમાં પોલીસે ઇમ્તિયાઝ હનીફભાઈ કાસમાનીને નોંધાયેલ ફરિયાદના આધારે આરોપી રફીકભાઈ રજાકભાઈ માંડલિયા, હનીફભાઈ રજાકભાઈ માંડલિયા, અફસલ રફીકભાઈ માંડલિયા, આશિફ રફીકભાઈ માંડલિયા, અરબાઝભાઈ અનવરભાઈ તથા આશિકભાઈ રાફુભાઈ મોટાલીની નામના છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળ કિશોરોને પણ કબજામાં લેવામાં આવ્યા છે, જેનાથી છ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સાથે છરી, તલવાર અને પાઇપ સહિતના હથિયારો કબજે પણ કર્યા છે. ખાટકીવાસમાં જે ફાયરિંગનો અને ક્રોસ બે ડબલ મર્ડરનો બનાવ બનેલો હતો, એમાં જેમાં ઇમ્તિયાઝભાઈ જે ફરિયાદી છે એ ફરિયાદના છ આરોપીઓ રફીકભાઈ, તેમના ભાઈ અને બંનેના દીકરા અને બીજા અન્ય બે કિસ્સામાં સહિતના છ આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવે છે અને આજે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે.